હાય ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમારું ટેલિનેટ રિયલ ક્લાસમાં સ્વાગત છે. દોસ્તો, આજની આ વિડીયો લેક્ચરમાં હું બીકોમ સેમ વન માટે બિગ અપડેટ લઈને આવી રહ્યો છું. ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમ વન તેમના માટે આ ટાઈમ ટેબલ આવી ગયું છે. તો દોસ્તો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને રિક્વેસ્ટ છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો આગળ જોઈએ. બીકોમ સેમ વન જો આ ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. નોટિફિકેશન ઓફ ધ ગુજરાત યુનિવર્સિટી નંબર ઓફ પ્રોગ્રામ ઓફ ધ બીકોમ સેમ વન, સેમ વન મારા માટે છે. સેટરડે 1st ડિસેમ્બરથી બીકોમ સેમ વનની રેગ્યુલર એક્ઝામ ચાલુ થાય છે. રેગ્યુલર અને એક્સટર્નલ બંને એક્ઝામ ચાલુ થાય છે. 1st ડિસેમ્બરે સૌથી પહેલાં બપોરના 12 વાગ્યાનો ટાઈમ છે. આ અહીંયા લખેલો છે, બપોરના 12 વાગ્યાનો ટાઈમ, 12 થી 2:30નો ટાઈમ છે. હવે દોસ્તો, ટાઈમ ટેબલ ચેન્જ થઈ ગયો છે. 2.5 કલાકનો રહેશે, 2.5 કલાકનો ટાઈમ પેપરનો રહેશે. 1st ડિસેમ્બરથી ચાલુ થાય છે. 1st ડિસેમ્બરે છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમી, એટલે કે ઇકોનોમિક્સ ન્યૂ સિલેબસ છે. અને ઓલરેડી સિલેબસવાળા માટે ફંડામેન્ટલ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ છે. પછી એક દિવસ છોડીને મંડે 3rd ડિસેમ્બરે છે હ્યુમન રિસોર્સ એઝ અ મેનેજમેન્ટ, HRM જેને આપણે કહીએ છીએ. પછી 4 તારીખે કોમર્શિયલ કોમ્યુનિકેશન. પછી 5 તારીખે વેડનેસડે ડિસેમ્બર 5 અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. પછી 6 ડિસેમ્બરે છે એડવાન્સ ઇન અકાઉન્ટિંગ, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 1. ફ્રાઇડે 7 ડિસેમ્બરે છે જનરલ ઇંગ્લિશ. અને 8 ડિસેમ્બરે સૌથી લાસ્ટ પેપર છે અકાઉન્ટન્સી, જે તમે અહીંયા દેખાઈ રહ્યું છે. તો આ હતું તમારું બીકોમ સેમ વન માટેનું. અને આ ઉપરાંત હજુ એક મહત્ત્વની બાબત આપણે જાણી લઈએ કે અમદાવાદવાળાનો સેન્ટર કોડ 01 છે, દહેગામનો 13 છે, ધાંધુકાનો 15 છે, ધોળકાનો 16 છે, ગોધરાનો 18 છે, કલોલનો 22 છે, કપડવંજનો 23 છે, મનસાનો 28, નડિયાદ 31, સાણંદ 40, વિરમગામ 41, ગાંધીનગર 43, પીપાલી 70, સિલવાસા 93 અને વહેલાલ 44. આ સેન્ટર કોડ દોસ્તો મહત્ત્વનો છે. પરંતુ સીટ નંબર એટલે કે રિસીપ્ટ જે તમારી હોય છે તેમાં સે લખેલો જોઈએ, તો એટલો એ મહત્ત્વની એ કંઈ વાંધો નથી. તો દોસ્તો, આ હતું તમારો બીકોમ સેમ વનનું રેગ્યુલર અને એક્સટર્નલનું ટાઈમ ટેબલ. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બીકોમ સેમ વનના રેગ્યુલર સ્ટુડન્ટ માટે અને એક્સટર્નલ સ્ટુડન્ટ બંને માટે છે એ વાતનું ધ્યાન રાખજો દોસ્તો.